તો હાલ મિત્રો, કેમ છો? નમસ્તે. તો હું ગયા છે એક વોટ્સઅપ સ્ટેટસનું ટ્યુટોરિયલ લઈને, તો જેનું પ્રયોગ છો લીધું છે. તો આમાં તમારે એક સિમ્પલી આ વોટ્સઅપ સ્ટેટસ ક્રિએટ કરવા કાઇન મસ્ટર એપ્લિકેશન જરૂર પડશે. તેની લિંકો તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તેને નથી ક્રોમ બ્રાઉઝરમાંથી ડાઉનલોડ કરી લેજો. તો આમાં થોડાક મટીરિયલ યુઝ થયા છે, તેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તેને નથી ડાઉનલોડ કરી લેજો. તો પછી તમારે પ્લસ આઇકનમાં ક્લિક કરવાનું છે, વચ્ચેવાળી સાઇઝ સિલેક્ટ કરી લેવાનું છે. તો પછી તમારે અહીંયા મીડિયામાં, સોરી, સેટિંગમાં નથી જવાનું. તો તમારે મીડિયામાં જઈ તમારે તમારા ચાર ફોટા લઈ લેવાનું છે. આવી રીતે હું જેમ લઉં છું એ રીતે. તો અહીંયા ચાર ફોટા લઈ લઉં અહીંયા મારી રીતે. તો અહીંયા મેં આવા ચાર ફોટા લઈ લીધા છે. તો પછી તમારે ફોટોમાં ક્લિક કરી પેન એન્ડ ઝૂમમાં જવાનું છે. આવી રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું છે. આવી રીતે તમારે ઝૂમ કરી લેવાનું છે. આવી રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે સરખી રીતે. તો પછી આમાં તમારે આવી રીતે ઝૂમ કરી લેવાનું છે. તો પછી અહીંયા તમારે શરૂઆતમાં આવવાનું છે, લેયરમાં ક્લિક કરી મીડિયામાં આવવાનું છે. લેયરમાં ક્લિક કરી મીડિયામાં ક્લિક કરી લેવાનું છે. તો તમારે એક વિડીયો લઈ લેવાનું છે, સોરી આ પાર્ટિકલ વિડીયો નહીં. તો પછી લેયરમાં ક્લિક કરી મીડિયામાં ક્લિક કરી તમારે એક ઓડિયો લઈ લેવાનું છે. તે નીચે એક્સટેન્ટ ઓડિયોમાં જઈ તેને એક્સટેન્ટ ઓડિયો કાઢી લેવાનું છે. પછી તે વિડીયોને ડિલીટ કરી દેવાનું છે. તો પછી ત્યાં એમાં વિડીયોને ડિલીટ આવે છે, ત્યાં તમારા ગ્રુપમાં લગાવવાનું છે. અહીંયા તમારે રેડ લાઇનમાં ક્લિક કરી દેવાનું છે, ઓટોમેટિકલી બુકમાર્ક લાગી જશે. તો પછી તમારો ફોટાની ડ્યુરેશન સરખી રીતે એડજસ્ટ કરી દેવાનું છે, હું જેમ કરું છું એવી રીતે. તો પછી આવી રીતે થઈ ગયું છે. તો અહીંયા તમારે જોઈ લેવાનું છે, તો તમે જોઈ લેજો. તો આવી રીતે મેં લેન્થ ઘટાડી દીધી. તો પછી આમાં તમારે અહીંયા બુકમાર્કમાં આવવાનું છે. તો પછી જ્યાં સુધી તમારું બુકમાર્ક છે ત્યાં સુધી તમારે ફોટોની લેન્થ ઘટાડી પછી સેટિંગમાં જે એડિટિંગમાં જે ફિલ સ્ક્રીન કરી લેવાનું છે. તો પછી તમારા ફોટોની ડ્યુરેશન 1.2 સેકન્ડ રાખી લેવાનું છે. 1.2 સેકન્ડ રાખી તમારે તમારા 10 બાર ફોટો લઈ લેવાનું છે. તો હું અહીંયા લઉં છું એ રીતે. તમારે તમારે 10 બાર ફોટો લઈ લેવાનું છે. તો પછી તમારામાં ન દેખાડે કેટલા પોઈન્ટ છે, તો તમારે તેમાં લેન્થ ક્લિક કરી તમારે એડજસ્ટ કરી લેવાનું છે. તો પછી તમારે અહીંયા આવવાનું છે લાસ્ટમાં. તમારે 10 બાર તમારા ફોટા લઈ લેવાનું છે. તો હું અહીંયા લઈ લઉં છું. તો અહીંયા હું મારા ફોટા લઈ લઉં. તો પછી હું અહીંયા મેં આવી રીતે બધા જ ફોટા લઈ લીધા છે. તો પછી આવી રીતે બધા ફોટા આપણે સિલેક્ટ કરી લેવાના છે. તો મેં ફોટા સિલેક્ટ કરી લીધા છે. તો પછી અહીંયા આવવાનું છે તમારે જેથી ફોટો શરૂ થયા છે. તમારે પહેલાં તમારા ચાર ફોટામાં આવવાનું છે. ફોટામાં ક્લિક કરવાનું છે, ક્લિપ ગ્રાફિક્સમાં ક્લિક કરી લેવાનું છે. તો પછી તમારે કંઈક લવ અગેન એક તમારા ક્લિપ ગ્રાફિક્સ નાખી લેવાનું છે. તો તમારે ક્લિપ ગ્રાફિક્સ ગેટ મોરમાં ક્લિક કરો તો નહીં મળે. તમારે જવાનું છે બિટસિનસેપમાં, તેની લિંકો તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો પછી તેને ત્યાંથી આવી રીતે ડાઉનલોડ કરી લેજો. તો ડાઉનલોડ કરી તમારે એક ફિલિંગ ડાઉન, લવ અગેન અને કોલ મી ડીજે ડાઉનલોડ કરી લેવાનું છે. તો પછી અહીંયા તમારે ફિલિંગ ડાઉન લગાડી લેવાનું છે. તે ચોથા ફોટામાં પણ તે જ લગાડી લેવાનું છે ફિલિંગ ડાઉન. એમાં તમને ગમે તો તમે રાખી શકો છો. તો તમારે આવડા ફોટામાં ક્લિક કરવાનું છે, બીટ આવે પછીના ફોટામાં તેમાં જવાનું છે, ક્લિપ ગ્રાફિક્સમાં ક્લિક કરી દેવાનું છે. પછી તમારે કોલ મી ડીજે લઈ લેવાનું છે. કોલ મી ડીજે લઈ લીધો પછી તો પછી આમાં તમારે ફિલિંગ ડાઉન છે તેની જગ્યાએ તમારા લવ અગેન નાખવાનું છે. તો પછી તમારે આ ફોટામાં છે કોલ મી ડીજે 4 નંબર, તમારે બધા જમાં 4 નંબર લગાડી લેવાનું છે. તો એ
એવી રીતે ચાર નંબર લગાડેલા છે, તો એ રીતે તમારે ચાર નંબર બધા લગાડેલા છે, તો મેં લગાડી દીધું છે. તો પછી તમારે શરૂઆતમાં છે લેયરમાં ક્લિક કરી મીડિયામાં ક્લિક કરવા છે. તો પછી તમારે કહું લાઇટ ઇફેક્ટ વિડીયો લઈ લે છે આવો, તેને સ્પ્લેટ સ્ક્રીનમાં જઈ ફૂલ સ્ક્રીન કરીને તો બ્લેન્ડિંગમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે. તો પછી આપણો વિડીયો બની તૈયાર થઈ ગયો છે. આપણે આવી રીતે બધું એડજસ્ટ કરી શકું છું. આપણે આવી રીતે વિડીયો સ્ટેટસ બની તૈયાર થઈ ગયું છે. તો પછી તમે જોઈ શકો છો. તો પછી તમારે ઉપરવાળા આઇકનમાં ક્લિક કરવાનું છે. અહીંયા ઉપરવાળા આઇકનમાં ક્લિક કરી તમારે કોલરટીન સિલેક્ટ કરી વિડીયોને એક્સપોર્ટ કરવાનું છે. તો પછી જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ધન્યવાદ.